સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા, જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. જે પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા અને 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો, જે બાદ પોલીસે વધુ તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપ લે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી, જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. ગુજરાતમાં અનેક બ્રિજો ક્ષતિગ્રસ્ત થયા હોવાના અનેક કિસ્સા સામે આવેલા છે અને એ જ પ્રકારે મહેસાણા જિલ્લા